પોતાની પાંખો ફેરવી ઉડાન ભરવા તૈયાર છે. એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું ઓ શામળા. આચાર્ય અને ડીન શ્રી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ સાહેબ. આપણે પોલિટેકનિક ડિપ્લોમા પ્રમાણપત્ર અધ્યક્ષ શ્રી અને આપની કૃષિ યુનિવર્સિટીના ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સાહેબ, જે આપણા નિયામક વિસ્તરણ યુનિવર્સિટીના ડીન ડૉક્ટર ટાંક સાહેબ, એગ્રીકલ્ચર કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પુત્ર સાહેબ, આપણા હોર્ટિકલ્ચરના જૂનાગઢના પ્રિન્સિપાલ પોલિટેકનિક પોલિટેકનિકના ડિપ્લોમા સર્ટિફિકેટ મળવાના છે એવા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી માન્ય કુલપતિ શ્રી ડોક્ટર યાન પાઠક સાહેબ, જે હંમેશા આપણને આશીર્વચન આપ્યા કર્યા રાખે છે અને આપણને ગાઈડ પણ કરે છે. આપના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર એમ પારખીય સાહેબ, જે આપના નિયામક છે. સ્ટુડન્ટ વેલફેર ડોક્ટર પીવી પટેલ સાહેબ, કે જે વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા જહેમત ઉપાડે છે. હું વિનંતી કરીશ, હું આવકારું છું, હું આમંત્રણ આપું, હું આવકારું છું ડોક્ટર જી, હું આમંત્રણ આપીશ ડોક્ટર, હું રિક્વેસ્ટ કરું છું ડોક્ટર, જે માટે હું મંચ પરના દરેક મહાનુભવોને આમંત્રણ આપીશ કે જે દીપ પ્રગટ્ય માટે આવે. ડિપ્લોમા કોર્સ ચાલુ હતો ને એ ગુજરાતી માધ્યમનો હતો, કરીને આજે તેમને પ્રમાણપત્ર આપવાના છે. એમાં ફેકલ્ટી વાઇઝ જોઈએ તો બાગાયત પોલિટેકનિક આપણી આવેલી છે, એની અંદર કુલ 26 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ સાહેબ, હું થોડું ડિટેલમાં આપની જાણકારી માટે પરિણામની વિગતે વાત કરીશ. એમાં સારી રીતે ખૂબ વ્યવસ્થિત રીતે આપનું ભવિષ્ય ઉજ્જવળ કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. દરેક વિદ્યાર્થી ડિગ્રી સર્ટિફિકેટ લેતા પહેલા ત્યાં રાખેલ માતાજીના ફોટા પાસે ફૂલ અર્પણ કરી તાળીઓ રોકાવી ના જોઈએ. મિત્રો, પોલિટેકનિક ઇન એગ્રી એન્જિનિયરિંગ તરઘડિયાના પ્રથમ 5 વિદ્યાર્થીઓ
પરિતાબેન, પૂરી રક્ષાબેન, અકબરી કૃષ્ણાબેન, તાટણિયા નિધિબેન અને ભાભોર નીરવબેનને નીરુબેનને સર્ટિફિકેટ આપે. લલાટ સાથે આપણે બધાને and I complete the diploma agro processing in this college and આ કન્વોકેશનમાં અમને લોકોને બોલાવવામાં આવ્યા અને અમને સન્માનિત કરાયા. બધા સર અમને ગાઈડલાઇન્સ આપી, અમને ખૂબ કીધું, પર્સનાલિટી વિશે કીધું, એ અમને ખૂબ સારું લાગ્યું, જાણવા જેવું અમને ખૂબ મજા આવી. અને આ બાબતે અહીંયા આજે અમને બોલાવવામાં આવ્યા બદલ થેન્ક યુ. બધા એવું માને કે ડિપ્લોમા એ કાંઈ નથી, એમ ફર્સ્ટ ડિગ્રીની ચોઈસ હોય, બટ હું માનું કે જ્યાં સુધી ડિપ્લોમા ના કરો ને ત્યાં સુધી પાયાનું જ્ઞાન ના મળે. બિકોઝ ડિગ્રીમાં છે ને બધું ડીપમાં હોય, બટ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? મેં જે પ્રોસેસિંગ કર્યું છે એમાં અમને લોકોને વેલ્યુ એડિશન, પ્રોસેસિંગ પ્લાન્ટ એ બધું અમને લોકોને શીખવાડવામાં આવ્યું છે. એટલે અત્યારે હું જે એલ્બિનટ્સ નામની કંપનીમાં છું ત્યાં હું જોબ કરું છું રાજકોટ, અને તે જર્મનની કંપની છે. અત્યારે હું માંડવી ઉપર પ્રોસેસિંગ કરું છું, જે અલગ અલગ જાતની માંડવી આવી છે, એમાં આપણા ટોક્સિનનું કેટલું પ્રમાણ હોય આ તે. એટલે મારી એવી ઈચ્છા છે કે થોડોક ટાઈમ જોબ કરી અને ખુદ પોતાનું કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરી. મારું નામ ગુરવા સંઘ છે. મેં પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર ધારીથી કમ્પ્લીટ કરેલું છે અને આજે અહીં કન્વોકેશનમાં મને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. અને આ બધાનો શ્રેય છે હું મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું, કેમકે એમને મારા ટીચર્સની સખત મહેનત અને મારા પેરેન્ટ્સ અને મારા શિક્ષકોનું ગાઈડલાઇન્સ એના કારણે જ હું અહીં સુધી પહોંચી શકું છું. અને હું આગળ હજી પણ ખૂબ અભ્યાસ કરવા માગું છું અને હાલ અત્યારે હું બીએસસી એક્ઝામ આપવા માગું છું.